લોકસભા ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રમાં પોસ્ટર વોર શરૂ થયું છે. પોરબંદર લોકસભા બેઠકને લઈને ધોરાજીમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથેના પોસ્ટર વોર લાગ્યા. આયાતી ઉમેદવાર સ્થાનિક ઉમેદવારના લખાણના પોસ્ટર લાગ્યા. પોરબંદર લોકસભાને નહીં ફાવે આયાતી ઉમેદવાર એ કોણ? પોરબંદર લોકસભા બેઠક માંગે છે લોકલ ઉમેદવાર એ કોણ? મતદારોની વચ્ચે આવતા 5 વર્ષ રહેશે એ કોણ? ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની તસવીર સાથે બેનર્સ લાગ્યા છે. ન માત્ર ધોરાજી પણ ઉપલેટા પંથકમાં પણ પોસ્ટર લાગ્યા. ઉપલેટાના સેવંતરા ગામમાં પણ પોસ્ટર લાગ્યા. લલિત વસોયાએ દાવો કર્યો કે આ પોસ્ટર બન્ની ગજેરા નામની વ્યક્તિએ લગાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની વાત અને બરોડા અને સાબરકાંઠામાં ઉમેદવાર બદલા એટલે એને આશાવાદ જાગ્યો છે કે પોરબંદરમાં પણ ઉમેદવાર બદલાવી સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે. અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા જ આ બેનરો લગાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનોનો આક્રોશ અને એના ઘરની વાત પ્રજા સામે આવી છે. ભાજપના આગેવાન બની ગજેરા એને એક સોશિયલ મીડિયામાં વિડીયો મારફતે કહ્યું હતું કે 23 તારીખ સુધીમાં મનસુખભાઈ માંડવિયાને બદલે ભરતભાઈ બોગરા, રમેશભાઈ ધડુક કે જયેશભાઈ રાદડિયાને ટિકિટ આપવામાં નહીં આવે તો હું બેનર લગાવીશ. એનો વિડીયો પણ છે અને બની ગજેરા મીડિયાની સામે સ્વીકારી પણ ચૂક્યો છે કે આ બેનર અમે લગાવ્યા છે.